यस नमस्कार, गुड मॉर्निंग, जय स्वामीनारायण, जय श्री कृष्ण, जय माता जी। आप લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો રામાણીજ કન્સેપ્ટ કોકના ડેઈલી કરંટ અફેર્સના સેશનની અંદર। અને આપ સૌ જાણો છો મિત્રો, આ ડેઈલી કરંટ અફેર્સના સેશનની અંદર આપણે સૌ ચર્ચા કરીએ જે દેશ અને દુનિયાની અંદર બનેલી એવી તમામ ઘટનાઓની, એ ઘટનાઓની અને સાથે સાથે જોડાયેલા કન્સેપ્ટની, કે જેથી કરીને મિત્રો તમે લોકો કદાચ 2 વર્ષ પછી પરીક્ષા આપવાના હોય ને તો તમને કદાચ આ કરંટનો ન્યૂઝ ઉપયોગી નહીં થાય, પરંતુ એ કરંટના ન્યૂઝ સાથે જોડાયેલો જે કન્સેપ્ટ છે ને મિત્રો, એ કન્સેપ્ટ તમને લોકોને ગમે ત્યારે ઉપયોગી થવાનો છે। એટલા માટે માત્ર આપણે કરંટની વાત નથી કરતા, પરંતુ કરંટ અફેર્સની સાથે જોડાયેલા કન્સેપ્ટની ચર્ચા કરીએ છીએ। તો આવા કન્સેપ્ટ બેઝ કરંટ અફેર્સના સેશનની શરૂઆત કરીએ મિત્રો। આજે 30મી જુલાઈ 2020 ના કરંટ અફેર્સની શરૂઆત કરીએ। નોટ પેપર લઈ અને બેસી જાવ, સરસ મજાની વસ્તુઓનું ડાઉન કરવાની છે અને નોટ્સ બનાવવાનો ખાસ આગ્રહ રાખજો મિત્રો, કારણ કે આ તમારી બનાવેલી નોટ છે ને મિત્રો, એ તમને ગમે ત્યારે કામ લાગશે, ગમે ત્યારે, એ આજે કે 2 વર્ષ પછી, 5 વર્ષ પછી પણ તમારી નોટ્સ એ તમને તો કામ લાગશે મિત્રો, પણ અન્ય વિદ્યાર્થીઓને પણ કામ લાગશે, કે જે તમે પાસ થઈ જાવ ને બીજા કોઈને નોટ્સ આપશો ને તો એને પણ ખબર પડશે કે ખરેખર કરંટ અફેર્સ ની નોટ્સ કઈ રીતે બનાવી જોઈએ અને કરંટ અફેર્સ તૈયાર કેમ કરવું જોઈએ, એટલા માટે ઉપયોગી છે। ઠીક છે મિત્રો, તો શરૂ કરીએ। રાબેતા મુજબ, આપણા નિયમ મુજબ આજનો મોટિવેશનલ કોર્સ લઈને આવ્યો છું મિત્રો। મોટિવેશનલ કોર્સ છે, ઇફ ધ પ્રોબ્લેમ, ઇફ ઇન ધ If the life is full of problems, if the life is full of problems, મિત્રો life ની અંદર જો problems જ ભરેલા હોય, અને આ પ્રશ્ન એના માટે છે કે બધા માટે છે, life ની અંદર બધાને problems તો હોય જ છે, પ્રશ્નો જ હોવાના છે, તો એના માટે કહેવામાં એવું છે કે problem is not a permanent. પ્રોબ્લેમ ઇઝ નોટ અ પરમાનન્ટ બટ લાઈફ ઇઝ પરમાનન્ટ। મિત્રો પ્રોબ્લેમ ક્યારે પરમેનન્ટ નથી હોતા, પણ એ યાદ રાખજો કે લાઈફ તો પરમેનન્ટ છે, લાઈફ પરમેનન્ટ છે, પ્રોબ્લેમ ક્યારે પરમેનન્ટ નથી હોતા। સો ફેસ ધ પ્રોબ્લેમ વિથ કોન્ફિડન્સ એન્ડ એન્જોય યોર ઓન લાઈફ। સો ફેસ ધ પ્રોબ્લેમ વિથ કોન્ફિડન્સ એન્ડ એન્જોય યોર લાઈફ। મિત્રો પ્રોબ્લેમ, સમસ્યાઓ ક્યારે એ કાયમી હોતી જ નથી, સમસ્યા થોડા સમય પૂરતી હોય અને સમસ્યા જતી જ રહેવાની છે, પણ લાઈફ છે ને, લાઈફ કહેવાય એવું માંગે છે કે લાઈફ તો તમારી પરમેનન્ટ છે અને એને જીવવા માટે કોઈ પણ પ્રોબ્લેમ્સ આવે, કોઈ પણ સમસ્યા આવે, કોઈ પણ મુશ્કેલી આવે, તો એનો સામનો કરવો જોઈએ। આ કે દરેક સમસ્યાનું સમાધાન છે, સમસ્યાનું સમાધાન હોય જ છે, કોન્ફિડન્સથી એ પ્રોબ્લેમનો સામનો કરો અને તમારી જિંદગી જીવો, એવી સરસ મજાની વાત આ નાનું એવું મોટિવેશનલ કોર્સ આપને કહી જાય છે। ઠીક છે, શરૂ કરીએ આજના કરંટ અફેર્સના સેશનની। હવે કરંટ અફેર્સના સેશનમાં 2-3 વસ્તુ આપણે નોંધ કરવાની છે, ઘણી બધી વસ્તુ આજે આપણે ચર્ચા કરવાની છે, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓના ગઈકાલ સાંજથી જ મેસેજ હતા, સર કે આ ન્યુ એજ્યુકેશન પોલિસી આવી છે, થોડી ઘણી એની વાતો પણ કરજો, એની વાતો પણ કરશું, પણ આ સમય રહેતા બીજા 2-3 ન્યૂઝ છે, પહેલા આપણે એને ન્યાય આપીએ અને પછી આપણે એજ્યુકેશન પોલિસી ઉપર પણ જશું મિત્રો। સૌથી પહેલો ન્યૂઝ જે છે એ અત્યારે લાઇમલાઇટમાં આવ્યો છે, સેના માટેનો, તો કે એર ઇન્ડિયાના ડિસ ઇન્વેસ્ટમેન્ટ માટેનો, સેના માટેનો મિત્રો, એર ઇન્ડિયા જે છે એના ડિસઇન્વેસ્ટમેન્ટ માટેની વાત થતી હતી, એટલે બટ ઓબ્વિયસ છે મિત્રો, સરકાર એર ઇન્ડિયા વેચવા કહ્યું છે તો તમને બધાને ખબર જ છે, બચી ગયા ની સેબી કે આ તો જૂનું થઈ ગયું, જૂનું થઈ ગયું, અને નવો મુદ્દો શું આવ્યો છે મિત્રો, અત્યારે 2 દિવસ પહેલાની જે કેન્દ્ર મીટિંગ હતી, સરકારે આની અંદર એક વસ્તુની વધારે છૂટ આપી। શું છૂટ આપી? કે એર ઇન્ડિયાનું જે ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે એની અંદર પેલા વસ્તુ એ હતી, સમજો મિત્રો, આ જે મુદ્દામાં ચેન્જ આવ્યો છે ને એ છે કે એર ઇન્ડિયાનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એક એવી જોગવાઈ કરવામાં આવેલી હતી કે કોઈ પણ વિદેશી મૂડીરોકાણ હોય, કે જેને એફડીઆઈ કરવાનું હોય, આપ બધા જાણો છો મિત્રો, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, વિદેશી લોકો દ્વારા ભારતની અંદર ઇન્વેસ્ટમેન્ટ થાય, એટલે વિદેશનો કોઈ પણ વ્યક્તિ છે, વિદેશની કોઈ એવિએશન કંપની છે, એ જો ભારતની આ એર ઇન્ડિયા ખરીદી કરવા માંગતી હોય, એટલે કે એને એફડીઆઈ કરવું હોય, તો એફડીઆઈ માટે વિદેશી લોકો જે છે એ વિદેશના લોકો માટે, કોના માટે? તો કે વિદેશી લોકો જે છે એફડીઆઈ તો વિદેશી જ કરવાના છે, બટ ઓબ્વિયસ છે, પણ વિદેશના લોકો કોઈ એફડીઆઈ કરે તો એના માટે 49% સુધીની છૂટ હતી।
સમજો મિત્રો, કેટલી છૂટતી? 49% મુજબની છૂટતી એર ઇન્ડિયાની અંદર. હવે સરકારે 2 દિવસ પહેલા જ એવી વાત કરી કે જો કોઈ એનઆરઆઈ હોય, સમજો મિત્રો, જો કોઈ એનઆરઆઈ ને લેવું હોય તો એનઆરઆઈ માટે એર ઇન્ડિયાની અંદર 100% છૂટ આપી છે. આ યાદ રાખી લેજો મિત્રો. એનું કારણ છે કે નોન રેસિડેન્સ ઓફ ઇન્ડિયા જે છે એ છે શું ખરેખર આપ બધા જાણો છો મિત્રો. આપ લોકો સિટીઝનશીપ બનેલા હશો, નાગરિકતા જાણો છો, એટલે ખબર છે કે એનઆરઆઈ છે એ ખરેખર ભારતના નાગરિક જ છે. ભારતના નાગરિક છે, એ લોકોને મતાધિકાર પણ છે અને એ લોકોનો બંધારણીય દરજ્જો પણ છે. એનઆરઆઈ તો ખાલી એટલા માટે કહીએ છે કે ભારતના નાગરિકો કમાણી કરવા માટે કોઈ અન્ય કામથી કે કમાણી કરવાથી, બિઝનેસ કરવાથી, વેપાર કરવા માટે ભારતની બહાર 180 દિવસ કે તેથી વધુ રહીએ તો આપણે એને એનઆરઆઈ કહેતા હતા. આવા એનઆરઆઈ લોકો છે એ ભારતના નાગરિકો જ છે, એટલે એના માટે એવું કીધું કે અત્યારે ભલે ન હોય, ભારતના નાગરિકો તો છે, વિદેશમાં રહે છે, તો એવા લોકોને એર ઇન્ડિયાની અંદર કેટલી છૂટ આપશો? 100%. પેલા આ છૂટ છે મિત્રો એ 49% જ હતી, હવે આ છૂટ કેટલી કરી છે? 100%. સીધો જ પ્રિલિમ્સ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછી શકાય મિત્રો, એટલા માટે ઉપયોગી છે. હવે પ્રશ્ન રહે કે સાહેબ આ ડીલ જે છે એ તો આપણે લોકો જાન્યુઆરી 2018 થી કઈક કરીએ છીએ. યસ મિત્રો, એર ઇન્ડિયાની જે વાત છે ને એને તો જાન્યુઆરી 2018 થી આપણે બીડ મગવાનું શરૂ કર્યું. બીડ એટલે બોલી, ઓક્શન કરવાની વાત કરી. હવે કોઈ ભાવ આપે તો લેવે તો વેચાય. આ બીડ મગવાનું શરૂ કરેલું હતું, પરંતુ મિત્રો પરિસ્થિતિ એવી છે આ 2020 હાલે છે અને 2020 સુધી પણ હજી કોઈ ખરીદનાર તૈયાર થયો નથી. અને આ વર્ષે 2020 ના ડિસઇન્વેસ્ટમેન્ટ નો ટાર્ગેટ હતો એની અંદર એવું નક્કી કર્યું છે કે ગમે તે થાય 2020 પૂરું થાય ત્યાં સુધીમાં ગમે એમ કરીને વેચી જ નાખવી છે. એર ઇન્ડિયા હવે રાખવી નથી અને એના માટે મિત્રો ત્રીજી વખત બીડ મગાવેલી. યસ મિત્રો, ત્રણ વખત ઓક્શન નો સમય જે છે એનો વધારો કર્યો. અત્યારે જે સમય છે ને મિત્રો એને આપેલો છે 31 ઓગસ્ટ સુધીનો. 31 ઓગસ્ટ 2020 સુધીમાં કોઈએ એર ઇન્ડિયા લેવી હોય તો તમે ઓક્શનમાં બોલી લગાવી શકો છો. એટલે તમારામાંથી કોઈ લેવાની ઈચ્છા હોય તો બોલી લગાવવાની, ભાવ સસ્તો છે. એક જ કારણ છે, શું છે કે આ એર ઇન્ડિયા છે ને એમાં અત્યારે લગભગ એમ કે છે અંદાજિત છે 52,000 કરોડ રૂપિયાનું દેવું છે. એટલે તમે જો કંપની લ્યો તો તમારે 52,000 કરોડ નું દેવું જે છે ને ડેટ, 52,000 કરોડ નું ડેટ પણ તમારે સાથે લેવું પડે. એટલે કોઈ આને લેવા તૈયાર નથી થતું. પ્રશ્ન થાય કે સાહેબ આટલી બધી ખોટ કરે છે એવિએશન ઇન્ડસ્ટ્રી ની અંદર, જો આટલી બધી ખોટ થતી હોય તો શું કામ ચાલે છે? ઘણા બધા કારણો છે મિત્રો, પણ એની અંદર તમને કહું આ એર ઇન્ડિયા જે છે ને એની ખાસિયત તમને કહું. શું ખાસિયત છે તો તમને બધાને ખબર હોય છે મિત્રો કે ભારત દેશની અંદર આ ખરેખર એર ઇન્ડિયા જે છે એની શરૂઆત અને એવિએશન ની શરૂઆત ની વાત કરું તમને મિત્રો તો 1932 નું વર્ષ. આપ બધા જાણો છો મિત્રો કે 1932 ના યર્સ ની અંદર વિચારો 1929-30 ની મંદી. મિત્રો 1929-30 ની અંદર વિશ્વની અંદર એટલી ભયંકર મહામંદી હતી, દેશ તો ગુલામ હતો, આપણે ગુલામ હતા. ને ત્યારે એમ પણ કહેવાય છે મિત્રો કે બ્રિટિશરો છે ને એ પોતાનો દેશ ચલાવવા માટે ભારતમાંથી જહાજ ભરી ભરી અને સોનું લઈ ગયા હતા. યસ મિત્રો, અને છતાંય બ્રિટન આ મહામંદીમાંથી ઊભું નહોતું થઈ શક્યું. અને એ વખતે આટલી મંદી, બ્રિટિશરો પાસે રેલવેના પાટા નાખવાના પૈસા નહોતા ત્યારે ભારતનો એક સિંગલ હેન્ડેડ વ્યક્તિ એ પોતાની એરલાઇન્સ બનાવવાનો વિચાર કરતો હતો. અને એ વ્યક્તિએ 1932 ની અંદર નાખી મિત્રો પોતાની એરવેઝ અને એને નામ આપ્યું ટાટા એર સર્વિસ. યસ મિત્રો, એને નામ આપેલું હતું ટાટા એર સર્વિસ અને એ વ્યક્તિ હતો જીઆરડી ટાટા. એ વ્યક્તિનું નામ મિત્રો જીઆરડી ટાટા, સિંગલ હેન્ડેડ વ્યક્તિ. અને જીઆરડી ટાટાને બધા જાણો છો મિત્રો કે જીઆરડી ટાટા જે છે એ ખુદ ઓફિશિયલ પાયલટ હતા. પેલી વખત તો એ પ્લેને પોતે ઉડાડતા હતા અને ભુરિયાને કહી દે ભાઈ કંપનીએ મારી, પ્લેને મારું અને પાયલોટે હું, તારે બે હોય બે જાઓ. આ સિચ્યુએશન હતી મિત્રો. એટલે જીઆરડી ટાટાએ 1932 ની અંદર
ભારતની અંદર આવી મહામંદીની અંદર પણ આ વ્યક્તિએ પોતાની એર સર્વિસીસ શરૂ કરી મિત્રો 1938 ના વર્ષમાં. સમજો થોડુંક અગત્યતા, આટલી બધા વર્ષ યાદ ન રાખો તો ચિંતા નથી, પણ ખબર હોવી જોઈએ કે 1932 માં શરૂ થઈ ત્યારે ટાટા એર સર્વિસીસ હતી. 1938 ની અંદર એનું નામ રાખવામાં આવ્યું ટાટા એરલાઇન્સ. શું નામ રાખવામાં આવ્યું મિત્રો? ટાટા એરલાઇન્સ નામ રાખવામાં આવ્યું 1938 ના વર્ષની અંદર. ત્યાર પછી યાદ રાખજો મિત્રો કે 1946 ના વર્ષથી, 1946 થી એક લિસ્ટેડ કંપની તરીકે થઈ ગઈ ટાટા એરલાઇન્સ છે એ લિસ્ટેડ કંપની થઈ ગઈ. અને લિસ્ટેડ કંપની તરીકે એને નામ આપવામાં આવ્યું મિત્રો એર ઇન્ડિયા. સમજો મિત્રો, આ લિસ્ટેડ કંપની તરીકે શું નામ થઈ ગયું? એર ઇન્ડિયા 1946 ના એક્ટ મુજબ. અને પછી 1948 માં, યસ મિત્રો, હજી આગળ વધીએ, 1948 માં ભારત સરકારે આ એર ઇન્ડિયાનો 49% હિસ્સો ખરીદી લીધો. કેટલો હિસ્સો ખરીદી લીધો? 49% હિસ્સો એર ઇન્ડિયાએ ખરીદી લીધો મિત્રો. આ પણ તમને લોકોને ખબર હોવી જોઈએ. અને હજી એની આગળ મિત્રો 1953 માં એર કોર્પોરેશન એક્ટ આવેલો હતો, આ પણ આપ લોકોને ખબર હશે. 1953 ના વર્ષની અંદર જે એર કોર્પોરેશન એક્ટ આવ્યો, એર કોર્પોરેશન એક્ટ, એના અનુસંધાને એને એર ઇન્ડિયામાં મોટા ભાગનો હિસ્સો ખરીદી લીધો. અને જે એર ઇન્ડિયા હતું એને નામ શું આપી દીધું? એર ઇન્ડિયા ઇન્ટરનેશનલ લિમિટેડ. શું નામ થઈ ગયું મિત્રો? એર ઇન્ડિયા ઇન્ટરનેશનલ લિમિટેડ. આ યાદ રાખજો મિત્રો, એર ઇન્ડિયા ઇન્ટરનેશનલ લિમિટેડ ક્યારથી થઈ ગયું? 1953 થી. એટલે ત્યારથી ખરેખર આ કંપની જે છે એ શરૂ કોને કરેલી હતી? જેઆરડી ટાટાની કંપની હતી અને ભારતની પહેલી એવિએશન કંપની. અને એ ધીરે 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 થતા એર ઇન્ડિયા ઇન્ટરનેશનલ લિમિટેડ થઈ ગયું. પ્રશ્ન થાય કે સાહેબ એર ઇન્ડિયા ઇન્ટરનેશનલ લિમિટેડ છે, અત્યારે એર ઇન્ડિયા છે ત્યારે નફો કરતો હતો, આ ડખો ક્યાં થયો? એ ચોખ્ખું વર્ડ કરી દો મિત્રો. આપ બધા જાણતા હશો કે 2007 ના વર્ષની અંદર, યસ મિત્રો, એક્ઝેક્ટ 2007 ના વર્ષમાં તમને બધાને ખબર હશે કે 2007 ના વર્ષની અંદર મિત્રો ભારતની આ જે એર ઇન્ડિયા જે છે, એર ઇન્ડિયા ઇન્ટરનેશનલ લિમિટેડ, એર ઇન્ડિયા ઇન્ટરનેશનલ લિમિટેડ એનું મર્જર કરી નાખવામાં આવ્યું. અને સેની સાથે મર્જર થયું મિત્રો? ઇન્ડિયન એરલાઇન્સ સાથે. હવે સમજો, કોની સાથે? ઇન્ડિયન એરલાઇન્સ. આ યાદ રાખજો, ઇન્ડિયન એરલાઇન્સ અલગ હતી, એર ઇન્ડિયા લિમિટેડ, એર ઇન્ડિયા ઇન્ટરનેશનલ લિમિટેડ નું મર્જર કોની સાથે થયું 2007 ના વર્ષમાં? ઇન્ડિયન એરવેઝ એરલાઇન્સ સાથે. અને ઇન્ડિયન એરલાઇન્સ સાથે મર્જર થયું ને ત્યારથી આજ સુધી, મર્જર થયા પછીથી આજ દિવસ સુધી આને એક રૂપિયો કમાઈને આપને આપ્યો નથી. ધેટ મીન્સ કે મર્જર થયા પછીથી કોઈ દિવસ આને પ્રોફિટ નથી ગયેલો, એ લોસમાં જ હાલી ગઈ છે. હવે પ્રોબ્લેમ શેનો હતો એ પછીનો પ્રશ્ન છે, પણ મર્જર થયા પછી આપ સમજી શકો છો મિત્રો, મર્જર થયા પછી આને એક રૂપિયો કમાઈને આપણે આપ્યો નથી. અને એટલે સરકાર હવે વિચારે છે કે ભાઈ કમાવ દીકરો હોય તો ઠીક છે, તો એને ઘરમાં રખાય. હવે જે દીકરો કમાતો જ નથી ને એની વાંહે ખર્ચો જ કરવો પડે, તો એને કાઢી મૂકવાની વાત છે. પણ આમાં તો ઘણી વખત એના જેવું થાય, ઘણી વખત તમે વોટ્સઅપ મળવા મળવા લઈ જાઓ, ઘણા લોકો નતા કેતા કે સેનિટાઈઝર છે એ મેડિકલ વાળાનો એવો દીકરો હતો, નાલાયક દીકરો હતો, નકામો દીકરો હતો, એ રાતોરાત આઈએસ બની ગયો. હા, લોકડા આના પરિણામે કોવિડ ને લીધે શું કામ રાતોરાત વેલ્યુ વધી ગઈ. પણ આમાં એવું નહીં થાય, ચિંતા કરતા નહીં. અને મિત્રો આ બધા જાણો છો કે કોવિડ ની મહામારી ને પરિણામે અત્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ છે, નેશનલ ફ્લાઇટ ની અંદર પણ બંધ હતા, થોડી ઘણી છૂટછાટો સાથે શરૂ થઈ છે, પણ આવડું મોટું નુકસાન સહન કર્યું છે. એટલે એવું નથી કે મિત્રો એર ઇન્ડિયા જ નુકસાન સહન કર્યું છે,
ભારત કે દુનિયાની જે પ્રાઇવેટ ઇન્ટરનેશનલ કંપનીઓ છે, એરવેઝ કંપનીઓ છે, એ બધાએ નુકસાન સહન કરવું જ પડ્યું છે. અને આમાંથી બહાર નીકળવા માટે મિત્રો, જે કંપની 52,000 કરોડની ખોટ લઈને બેઠી હોય ને, એને બહાર નીકળવામાં ઘણો સમય લાગે. અને એટલા માટે આને લેવા વાળા ઓછા છે કે પેલા દેવું તો ભરવું ને. એટલા માટે મિત્રો, પણ જે છે તે થોડા સમયની અંદર સરકારે નક્કી કર્યું છે કે આપણે વેચી જ કાઢવું છે. એક મુદ્દો વિચારવા જેવો છે કે એનઆરઆઈને 100% છૂટ આપી છે. આ નવો મુદ્દો એટલા માટે છે, હવે એનઆરઆઈને શું કામ 100% છૂટ આપી? ઈ તો જ્યારે એની ડીલ થશે ત્યારે ખબર પડશે કે આ 100% છૂટ કઈ વ્યક્તિ માટે આપેલી હતી. ઓકે, આપણે એમાં નથી પડતા. ઓકે, આગળ વધીએ મિત્રો. બીજા ન્યૂઝ તરફ જઈએ, એટલે આ વાત હતી એર ઇન્ડિયાની. બીજી વાત આપણે જે આજે કરવી છે મિત્રો, એ પણ ખૂબ જ અગત્યની વસ્તુ છે. અને એ અગત્યની વસ્તુ એટલે શું? તો કે હમણાં ચાઇનાના બધું આહા ઘણા વિદ્યાર્થીઓ કહેતા હતા, સર કે કંઈક રાફેલની વાતો કરો. હવે પ્રશ્ન એવો થઈ ગયો છે કે આ ન્યૂઝ ચેનલ વાળા એને બધાએ થઈ, મને નથી ખબર એટલી રાફેલની માહિતી તેને આપી દીધી, અને રાફેલ વાળાને નથી ખબર, સરકારને નથી ખબર, એટલી માહિતી તમે તમારી પાસે પહોંચી ગઈ છે. પણ એના જે ટેકનિકલ આસ્પેક્ટ છે રાફેલના, એની પણ ચર્ચા કરશો, એ ચિંતા કરતા નહીં. પણ એની પહેલા જે ઇન્ટરનેશનલ રિલેશનના પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યનો મુદ્દો છે, એ કયો? તો કે હમણાં ચાઇના દ્વારા, સમજો મિત્રો, ચાઇના દ્વારા 2 દિવસ પહેલા એક જાહેરાત કરવામાં આવી. શું જાહેરાત કરી? તો કે અમે કેનેડા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન સાથે, સમજો કોની સાથે, તો કે કેનેડા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન, એટલે કે યુકે, બ્રિટન સાથેની અમારી જે એક્સ્ટ્રાડિશન ટ્રીટી જે છે. હવે આ શબ્દ અગત્યનો છે, ઘણા સમયથી આવતો હતો, પણ મેં કીધું કે એક મુદ્દો જામે તો ભણાવી. એક્સ્ટ્રાડિશન જે ટ્રીટી છે, એક્સ્ટ્રાડિશન ટ્રીટી ઈ અમે રદ કરીએ છીએ. આવું કોને કીધું? ચાઇનાએ કીધું કે અમે આ દેશો સાથેની એક્સ્ટ્રાડિશન ટ્રીટી રદ કરીએ છીએ. ચાઇનાએ શું કામ કીધું? પેલો પ્રશ્ન થાય કે સાહેબ આ એક્સ્ટ્રાડિશન ટ્રીટી છે શું? પેલા ઈ તો કયો, એ પણ વાત કરું. સિમ્પલ અને ડિટેલ સમજીએ ની પેલા, સિમ્પલ શબ્દોમાં તમને કહું મિત્રો, એક્સ્ટ્રાડિશન ટ્રીટી એટલે તમને ખબર હોય, આપણે કંઈક 2-3 દિવસ પહેલા જ ભણેલા હતા, પેલું યુએઈ સાથે રેસિપ્રોકેટિંગ ટેરિટરી, યાદ કરો જે વિદ્યાર્થી લેક્ચર જોયો છે ને, ઇન્ડિયાએ યુએઈ સાથે રેસિપ્રોકેટિંગ ટેરિટરી. રેસિપ્રોકેટિંગ ટેરિટરી એટલે કોઈ પણ ભારતનો વ્યક્તિ યુએઈ માં ક્રાઇમ કરીને આવે તો યુએઈ ની સરકાર અહીંયા ભારતમાં એની જેમ અહીંયાના કાયદા ભારતમાં પણ લાગુ પડે અને એ વ્યક્તિ ઉપર ભારતમાં કેસ ચાલે. એટલા માટે એ જે રેસિપ્રોકેટિંગ ટેરિટરી હતી ને, એના જેવો જ એક શબ્દ છે મિત્રો, એક્સ્ટ્રાડિશન ટ્રીટી. એક્સ્ટ્રાડિશન ટ્રીટી એટલે શું હતું? કે વિશ્વના દરેક દેશોએ એકબીજા દેશ સાથે આવી સંધિ કરેલી હતી, અને એ સંધિ મુજબ એવું નક્કી થયું કે આ ટ્રીટી કરેલી હોય તો કોઈ એક દેશનો નાગરિક કોઈ ક્રાઇમ કરીને બીજા દેશમાં ભાગી જાય. માની લ્યો કે અત્યારે ચાઇના, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, જો કે ન્યુઝીલેન્ડ હતું એની સાથે, એ તો અગાઉ નીકળી ગયું હતું, એ બધાએ ટ્રીટી ગઈ. શું ટ્રીટી? એક્સ્ટ્રાડિશન ટ્રીટી થાય તો એનો મીનિંગ શું થયો? કે કોઈ વ્યક્તિ ચાઇનામાંથી ક્રાઇમ કરીને ભાગે અને ભાગી છૂટે અને ક્યાં પહોંચી જાય? ઓસ્ટ્રેલિયા પહોંચી જાય, અને ચાઇના વાળાને ખબર પડે કે અમારા દેશમાં વ્યક્તિ ક્રાઇમ કરીને ભાગ્યો છે અને ઓસ્ટ્રેલિયામાં છે. હવે ચાઇના અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ એક્સ્ટ્રાડિશન ટ્રીટી થઈ ગઈ હતી, તો એનો મીનિંગ શું થયો? કે ઓસ્ટ્રેલિયા વાળા એ વ્યક્તિને ચાઇનાને સોંપી દેશે, ચાઇનાને સોંપી દેશે. સેમ થિંગ, કોઈ વ્યક્તિ ઓસ્ટ્રેલિયામાં ક્રાઇમ કરીને ભાગી ગયો હોય અને ઓસ્ટ્રેલિયામાં ક્રાઇમ કરી અને ક્યાં વયો ગયો? ચાઇનામાં વયો ગયો, બેઇજિંગ ની અંદર વયો ગયો, કે વુહાનમાં વયો ગયો. હવે એ વ્યક્તિ ચાઇનામાં વયો ગયો તો ચાઇના વાળા એ વ્યક્તિને કોને સોંપી દેવાનો? ઓસ્ટ્રેલિયાને સોંપી દેવાનો. આવી જે સંધિ થઈ ને મિત્રો, એને એક્સ્ટ્રાડિશન ટ્રીટી કહેવાય છે. હવે ચાઇના વાળાએ કીધું કે અમે આ 3 દેશ સાથે બંધ રદ કરશું ટ્રીટી. પણ એવું નથી મિત્રો, આ મુદ્દો તો જૂનો છે. તમને લોકોને કહું, આવ્યું ક્યાંથી? સાવ બેઝિક થી તમને સમજાવું. આગળ ઉપર કદાચ એકાદ સેશન ની અંદર આપણે જે માથાકૂટ આપી દીધી એ એટલા માટે ઘણી વખત આ ચર્ચા થઈ ગઈ છે, પણ આ માથાકૂટ ની ચર્ચા આપણે કરી દીધી. શું હતું મિત્રો? આપ બધા જાણો છો કે એક જે તે સમયે જેમ ભારત દેશ છે, હવે ભારત ઉપર બ્રિટિશરો નું રાજ હતું આપ જાણો છો, એવી રીતે ચાઇના જે છે ને, એ ચાઇના ઉપર પણ જે તે વખતે રાજ્ય કોનું હતું મિત્રો? તો કે બ્રિટિશરો નું રાજ્ય હતું.
બ્રિટિશરોનું રાજ્ય હતું એ વખતે મિત્રો આપ બધા જાણતા હશો કે બ્રિટિશરો અને ચાઇના વડે છે એની વચ્ચે યુદ્ધ થયા હતા અને યુદ્ધ સેના માટે થયા હતા તો બ્રિટિશરો છે ને એ ભારતમાંથી આજુબાજુના દેશમાંથી બધેથી અફીણ લઈ જતા સેની ખેતી કરતા અફીણની ખેતી કરતા નશો કરાવતા અને એ નશીલી વ્યક્તિ ચાઇનામાં વેચતા હવે ચાઇનાએ વિરોધ કર્યો કે આ અમારા દેશમાં ન વેચો પણ બ્રિટિશરો તો પૈસા મળતા હતા એને નાનો પાડીને વેચતા હતા ચાઇનીઝ ડેસ્ટિનેશનથી અને બ્રિટિશરો વચ્ચે યુદ્ધ થયું હવે ચીન અને બ્રિટિશરો વચ્ચે યુદ્ધ થયું અને આ યુદ્ધની અંદર મિત્રો 1842 નો સમય યાદ રાખી લેજો આ એવું છે ક્યાંથી એ તમને સમજાવું 1842 ના સમયમાં બ્રિટિશરો હતા એને હોંગકોંગ જીતી લીધું શું જીતી લીધું મિત્રો હોંગકોંગ જે છે ને જેના માટે માથાકૂટ ડાલે છે એ હોંગકોંગ એને શું કર્યું તો કે હોંગકોંગ જે એ ચાઇના વાળાએ જીતી લીધું સોરી બ્રિટન વાળાએ જીતી લીધું એટલું જ નહીં એને આ જીતી લીધું એટલું નહીં હોંગકોંગ ની સાથે 235 જેટલા ટાપુઓ પણ જીતી લીધા હોંગકોંગ ની આજુબાજુના ટાપુઓ જીતી લીધા આ વાત કરું છું મિત્રો 1842 ની અંદર અને એ વોર થયો એને અફીમ વોર તરીકે ઓળખવામાં આવે છે સેના તરીકે ઓળખવામાં આવે છે અફીમ વોર તરીકે ઓળખવામાં આવે છે આ કે અફીમ ને કારણે આ યુદ્ધ થયું હતું અને એ યુદ્ધમાં હોંગકોંગ ગયું બીજું કોની પાસે તો કે બ્રિટિશરો પાસે વેગ્યું ક્યાં સુધી તો મિત્રો બ્રિટિશરોએ આ હોંગકોંગ ઉપર રાજ કર્યું ક્યાં સુધી 1997 સુધી એટલે હમણાં સુધી મિત્રો 1997 સુધી એટલે 22-23 વર્ષ પહેલા સુધી હોંગકોંગ જે છે એ કોની પાસે હતું એ તો બ્રિટિશરો પાસે હતું કારણ કે બ્રિટિશરો જે છે એ આની અંદર જીતી ગયા ને બ્રિટિશરોએ હોંગકોંગ કબજે કરી લીધું બરાબર છે હવે 1997 માં બ્રિટિશરોને એમ થયું કે હાલ ને ભાઈ હવે આપણે આની બ્રિટિશ ક્યાં ક્યાં બ્રિટન અને ક્યાં હોંગકોંગ હવે કે ચાઇના તો પોતાને હાલે છે તો આપણે એને પોતાની હતી જગ્યા કોની ચાઇનાની હતી તો આપણે આ હોંગકોંગ છે એ 1997 માં ચાઇનાને પરત આપી દે એટલે સમજો મિત્રો આ હોંગકોંગ છે ને એ ચાઇનાને પરત આપી દીધું શું કર્યું એને પરત આપી દીધું અને 1997 ના વર્ષની અંદર એક ટ્રીટી કરવામાં આવી અને એને મિત્રો ખાસ યાદ રાખજો એને શું કહેવામાં આવે છે સિનો બ્રિટન સમજૂતી સિનો એટલે ચાઇના સિનો બ્રિટન સમજૂતી થઈ અને એ સમજૂતી મુજબ સમજો બ્રિટન વાળાએ ચાઇનાને હોંગકોંગ પરત કર્યું કઈ શરતે કર્યું તો કે તમારા દેશની અંદર આ જે બ્રિટન હોંગકોંગ છે ને એ શું હશે તો કે સ્પેશિયલ એડમિનિસ્ટર્ડ રિજિયન રહેશે એને SAR કહેવાય છે શું શરત હતી પેલી સ્પેશિયલ એડમિનિસ્ટર્ડ રિજિયન રહેશે સ્પેશિયલ એડમિનિસ્ટર્ડ રિજિયન એટલે શું તો કે એનું જે છે એ બેઝિક શું હશે એક લઘુ સંશોધન બેઝિક લો આ યાદ રાખજો મિત્રો એને શું એ કહેવું તો કે બેઝિક લો આપ્યા બેઝિક લો એટલે લઘુ સંવિધાન જેને કહેવામાં આવે છે આ બેઝિક લો મુજબ તમારે હોંગકોંગ ને સાચવવાનું છે સમજો ચાઇનાને પરત આપ્યું પણ કઈ રીતે સ્પેશિયલ એડમિનિસ્ટર્ડ રિજિયન એટલે એને ચાઇના ભેગું ભેળવવાનું નથી ચાઇનાથી અલગ રહેશે અલગ રિઝન તરીકે રહેશે એના માટે અલગ લો લાગુ પડશે અને એ લો ને શું કીધું એને બેઝિક લો લાગુ પડશે ટૂંકમાં જેને કહેવાય મિત્રો વન કન્ટ્રી ટુ સિસ્ટમ એક શબ્દ તમે લોકો ઘણી વખત સાંભળેલો હશે વન કન્ટ્રી ટુ સિસ્ટમ્સ આ વન કન્ટ્રી ટુ સિસ્ટમ્સ જે છે એ અહીંયા લાગુ પડશે એવું કોણે કીધું તો કે બ્રિટિશરોએ કીધું અને એમ પણ ચોખવટ કરી કે ચાઇનામાં તમને ખબર છે સરમુખત્યાશાહી છે ચાઇનાની અંદર ચાઇનામાં લોકોને બોલવાનો અધિકાર નથી ત્યાં મીડિયા વાળાને સ્વતંત્રતા નથી લોકોને અધિકાર નથી લોકોને સરકારનો વિરોધ કરવાનો અધિકાર નથી સરકારની અગેન્સ્ટ અધિકાર છે જ ને ચાઇનામાં કોઈ પ્રકારના અધિકાર લોકોને આપવામાં જ નથી એવા હિટલર શાહી જેવું જ છે સરકાર કી એવું છે અને ઇલેક્શનમાં એવું થયું મિત્રો ઇલેક્શનની અંદર એની અંદર ચાઇનામાં જોજો કે એક ન્યૂઝ તમે જોજો ચાઇનામાં અગેન્સ્ટ ઓપોઝિશન છે ને ઓપોઝિશનની અંદર એક જ મત પડે છે ભાઈ આપણે તો સારું છે કે 35% 40% ઓપોઝિશનમાં હોય ત્યાં ઓપોઝિશનમાં એક સિંગલ વોટ જ પડે છે આવી આવી તાનાશાહી ચાઇનાની અંદર ચાલે છે મિત્રો કોઈ અધિકાર નથી પણ આ અધિકારો
હોંગકોંગ જે હતું એ તો મિત્રો આપણે કીધું કે હોંગકોંગ ચાઇનાને સોંપી દીધું, પણ કઈ રીતે? સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટિવ રીઝન તરીકે સોંપ્યું. એટલે એમાં બધા અધિકાર હતા, એના લોકો હતા, એ લોકોને બોલવાનો અધિકાર હતો, એ લોકોને વિરોધ કરવાનો અધિકાર હતો, પોતાની વિચારસરણી પોતે જે વિચારે છે એનો અમલ કરવાનો અધિકાર, બધા જ અધિકારો હતા. હવે ડખો શું થયો? ચાઇનાને પ્રોબ્લેમ એ થયો કે સાલું અમારું તો ખાલી નામ જ છે, અમારું ખાલી નામ છે. હોંગકોંગ વાળા કરે છે શું? ઈ કે પોતાને મજા આવે ઈ કરે, પોતાને મજા આવે એવા વિરોધ કરે, આ છે તે છે, બધી છૂટ છે, તો અમારા દેશનું મહત્વ શું? અને ચાઇના એ મિત્રો આપ બધા જાણતા હશો કે આ 30મી જૂન લાસ્ટ યર, આજે 30 છે, એક મહિના પહેલા 30 જૂન 2020 ના રોજ હોંગકોંગ જે છે, હોંગકોંગ ની અંદર નેશનલ સિક્યુરિટી લો લાગુ કર્યો. શું લાગુ કરી દીધો મિત્રો? નેશનલ સિક્યુરિટી લો. હવે સમજો મિત્રો, પ્રશ્ન ઉભા થાય છે અહીંથી. નેશનલ સિક્યુરિટી લો એ કોને લાગુ કરી દીધો? ચાઇનાએ લાગુ કરી દીધો. અને એ નેશનલ સિક્યુરિટી લો ક્યાં લાગુ થઈ ગયો? એ હોંગકોંગમાં લાગુ થયો. એનું અર્થઘટન કે હવે હોંગકોંગ વાળાને જે સ્પેશિયલ પ્રોવિઝન મળતા હતા, જે સ્પેશિયલ જોગવાઈ મળતી હતી, મળશે નહીં. હોંગકોંગ નો કોઈ વ્યક્તિ ચાઇનીઝ ગવર્નમેન્ટની વિરુદ્ધ બોલી નહીં શકે, બોલે તો સીધો જેલમાં. પેલા જેટલી સ્વતંત્રતા હતી, અને મિત્રો બ્રિટિશરોએ જ્યારે 1997માં ચાઇનાને હોંગકોંગ સોંપ્યું ત્યારે શરતો હતી જ કે 50 વર્ષ સુધી તમારે આમાં કઈ હળી કરવાની થતી નથી. અને છતાંય ચાઇના વાળાએ શું કર્યું? આવી માથાકૂટું ચાલુ કરી દીધી અને નેશનલ સિક્યુરિટી લો લાગુ કરી દીધો. સૌથી પહેલો વિરોધ કર્યો મિત્રો કોને? તો કે પહેલો વિરોધ કર્યો યુકે. બ્રિટન જ વિરોધ કરે યાર. અને બ્રિટને શું કીધું મિત્રો? એ હોંગકોંગ વાળાને સ્પષ્ટતા કરી. શું સ્પષ્ટતા કરી? કે ચાઇના વાળા તમારા ઉપર આટલા અત્યાચાર કરે છે, કારણ કે હવે તો સીધા જેલમાં. એટલે યુકે વાળાએ પહેલી પહેલ કરી. બ્રિટિશરોએ શું કીધું કે ભાઈ જે હોંગકોંગના લોકો છે, હોંગકોંગના કોઈ પણ વ્યક્તિએ અમારા દેશમાં આવવું હોય તો આવી જાઓ, અમે તમને લોકોને સિટીઝનશીપ આપી દેશું. લે સીધે સીધું, હોંગકોંગનો કોઈ પણ વ્યક્તિ અમારા દેશમાં આવે તો અમે સીધી નાગરિકતા આપી દેશું. આવું પેલા કોને કીધું? યુકે. શું કામ? બ્રિટિશરોનું હતું યાર. અને બ્રિટિશરોએ પોતાના કામ તો જોવો, તો પોતાના જ માણસો કહેવાય એને ચોખવટ કરી કે તમે અમારી અહીંયા આવતા રહ્યો, આ વસ્તુ થઈ. થોડુંક સમય થયો એટલે વળી પાછો શું થયું મિત્રો? કે યુકે તો કીધું, યુકે પેલું હતું, ત્યાર પછી મિત્રો કેનેડા અને સાથે ઓસ્ટ્રેલિયા. સમજો મિત્રો, કેનેડા આવ્યું, ઓસ્ટ્રેલિયા આવ્યું, અને સાથે સાથે ન્યૂઝીલેન્ડ આવ્યું. હવે કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ આ ત્રણ વળી પાછા ઉભા થયા. અને એ ત્રણ દેશે શું કર્યું? એને એવું કીધું કે ભાઈ અમે તમારી સાથે કરેલી, ચાઇના સાથે કરેલી એક્સ્ટ્રાડિશન જે ટ્રીટી છે, સમજો મિત્રો, એક્સ્ટ્રાડિશન ટ્રીટી એ અમે રદ કરીએ છીએ. કોણે રદ કરી? પેલા કેનેડાએ રદ કરી નાખી, ઓસ્ટ્રેલિયાએ રદ કરી નાખી. એટલે ચોખવટ કરી નાખી કે હોંગકોંગની અંદર કોઈ વ્યક્તિ ક્રાઇમ કરીને અમારા દેશમાં આવતો રહી, ઓસ્ટ્રેલિયામાં આવતો રહીએ, કેનેડામાં આવતો રહીએ, અમે એને નાગરિકતા આપી દેશું અને ચાઇના વાળાને વ્યક્તિ પાછો સોંપશું નહીં. ચાઇનીઝ પોલીસ અહીંયા આવી પણ નહીં શકે અને અમારે સોંપવાનું નથી થતું. શું કામ? જે ટ્રીટી એવી હતી કે આ એક્સ્ટ્રાડિશન ટ્રીટી અંતર્ગત વ્યક્તિને સોંપવા પડે, પરંતુ એ પેલા લોકોએ શું કરી નાખી? રદ કરી નાખી. અને એટલે યાદ રાખજો કે પહેલેથી ચાઇના જે છે ને, એ ચાઇનાની અગેન્સ્ટ ની અંદર આ જે 5i કન્ટ્રી છે ને, એ પહેલેથી આની અગેન્સ્ટમાં છે. 5i માં આપ બધા જાણો છો મિત્રો, 5 ઇન્ટેલિજન્સ કન્ટ્રી જેને કહેવામાં આવે છે, વિશ્વની સારામાં સારી ગુપ્તચર એજન્સી જેને કહેવામાં આવે છે, એવા 5 દેશ છે. અને ઈ 5 દેશ એટલે કયા? 5i જે છે ને મિત્રો, એ 5i ની અંદર આ બધા જ છે. એક એની અંદર કોણ છે? તો કે કેનેડા છે. બીજું છે, આ યાદ રાખ લો તો પરીક્ષામાં પૂછી શકાય. બીજું એની અંદર કોણ છે? ઓસ્ટ્રેલિયા છે. ત્રીજું તો કે યુકે છે. ચોથું તો કે યુએસ છે. અને પાંચમું કોણ છે? તો કે ન્યૂઝીલેન્ડ છે. પાંચમું કોણ છે? ન્યૂઝીલેન્ડ છે. એટલે ઓલરેડી તમે જુઓ કે આ જે ટ્રીટી જે છે ને, એમાં વિચાર કરો કે ઓલરેડી કેનેડાએ તો અગાઉ કેન્સલ કરી નાખી હતી આ ટ્રીટી. કોની જોડે?
ચાઇના જોડે ઓસ્ટ્રેલિયાએ પણ કેન્સલ કરાઈ કીધી, યુકે વાળાએ પણ કેન્સલ કરાઈ કીધી, ન્યુઝીલેન્ડ વાળાએ કેન્સલ કરી. બેચ્યું કોણ? અમેરિકા એક બેચ્યું હતું. પણ અમેરિકા પણ એક વસ્તુ ક્લિયર છે, એને અમેરિકા છે ને મિત્રો, જે તે વખતે 1997 પછી જ્યારે એક સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટ રિજિયન તરીકે હોંગકોંગ હતું, ત્યારે ઘણી બધી છૂટછાટ આપી હતી. કોને? હોંગકોંગને. ગયા વીકની અંદર અમેરિકાએ પણ કહી દીધું કે તમને અમે જે છૂટ આપી હતી વેપાર માટેની, એ છૂટ તમારું સ્ટેટસ, એ સ્ટેટસ અમે પાછું લઈ લઈ છીએ. હા, એક્સ્ટ્રાડિશન ટ્રીટી છે એ રદ નથી કરી, પણ હવે પૂરું થઈ ગયું. આ 5 કન્ટ્રી ભેગા થઈ ગયા એટલે પૂરું થઈ ગયું. પણ હવે ચાઇનાનો વળતો પ્રયોગ શું છે? એ કે તમે અમારા અહીંયાથી કોઈ ક્રાઇમ કરીને તમારા દેશમાં આવે તો તમે અમને પાછા નહીં આપો. આ લોકોએ અગાઉ કીધું તો નહીં આપી, ચાઇનાએ હવે કીધું એ કે તો અમે પાછા નહીં આપી. એટલે આમ તમે જુઓ ને તો ચાઇના વાળા સારું ટીટ ફોર ટેટ જેવું છે. ઈ નકલ કરવા માનતું ના માને છે, શું કરે? સીધી નકલ. તમે લોકો જો આપણે ગયા વીકમાં ભણ્યા હતા મિત્રો કે ચાઇના વાળાનું જે હ્યુસ્ટન ની અંદર, યાદ કરો, હ્યુસ્ટન ની અંદર જે કોન્સ્યુલેટ આવેલું હતું, એ અમેરિકા વાળાએ શું કર્યું? અમેરિકા વાળાએ ચાઇનાનું જે કોન્સ્યુલેટ હતું, કોન્સ્યુલેટ એટલે એમ્બેસીની બ્રાન્ચ ઓફિસ, આપણે બધા જાણો છો, એ એમ્બેસીની બ્રાન્ચ ઓફિસ અમેરિકાએ કીધું બંધ કરો. તો વળી ચાઇના વાળાએ શું કીધું કે ચાઇનાની અંદર આવેલી અમેરિકાની કોન્સ્યુલેટ જે ચેંગડુની અંદર હતી, ક્યાં હતી? ચેંગડુની અંદર. અમેરિકાએ હ્યુસ્ટન વાળી ઓફિસ બંધ કરાવી, તો ચાઇના વાળાએ અમેરિકાની ચેંગડુ વાળી ઓફિસ બંધ કરાવી. એ કે તમે જેવું કરો એવું કરશું. ટૂંકમાં એક પ્રકારની છે ને, હવે ચાઇનાને આદત પડી ગઈ છે નકલ કરવાની. અને નકલ છે ને મિત્રો, આ દુનિયાનો નિયમ છે કે નકલમાં અક્કલ ન હોય. પણ જે છે તે શબ્દ વારંવાર આવેલો છે, વારંવાર આવેલો છે મિત્રો, કે એક્સ્ટ્રાડિશન ટ્રીટી રદ કરી છી, રદ કરી છી, રદ કરી છી. એટલે ખરેખર શું છે એક્સ્ટ્રાડિશન ટ્રીટી શું છે એ તમને ખબર હોય છે. અને આ એક્સ્ટ્રાડિશન ટ્રીટી જે છે એની પાછળના જે કારણો શું છે ને એ પણ તમને લોકોને ખબર હોવી જોઈએ. તો આ વસ્તુ આપણા માટે અગત્યની છે. ઠીક છે મિત્રો, તો આ આખી વાત હતી એક્સ્ટ્રાડિશન ટ્રીટી અંગેની, કે ખરેખર એક્સ્ટ્રાડિશન ટ્રીટી છે શું અને એ કઈ રીતે કામ કરે છે. ઠીક છે મિત્રો, ઓકે આગળ વધીએ નવા ન્યૂઝ તરફ વધીએ. હવે નવો ન્યૂઝ છે મિત્રો, એ થોડોક આમ વિવાદાસ્પદ મુદ્દો છે. પ્રશ્ન થાય કે સાહેબ વિવાદાસ્પદ મુદ્દો શું કામ છે? ચોખવટ કરી દો, આ કે આ મુદ્દો થોડા ઘણા સમયથી ચાલે છે અને બધા ન્યૂઝ પેપર થી માંડી વોટ્સઅપમાં, ફેસબુકમાં, બધી જગ્યાએ હાલે છે. ચોખવટ કરી દો, મારે શેની વાત કરવી છે? તો કે રાજસ્થાનનો પોલિટિકલ ઇસ્યુ. હવે પછી કહેતા ને, હા આ રાજસ્થાનનો જે ઇસ્યુ છે ને એને મારે પોલિટિક્સના સંદર્ભમાં નથી સમજાવવો, એને મારે પોલિટીના સંદર્ભમાં સમજાવવાનો એક નાનો એવો પ્રયાસ કરું છું મિત્રો. આ કે આ રાજકારણ અલગ છે અને એ રાજકારણ તમે બધા જાણો છો મિત્રો, કે ગેહલોત સાહેબ છે રાજસ્થાનના ચીફ મિનિસ્ટર છે અને પાયલોટ સાહેબ છે ડેપ્યુટી સીએમ છે. બંને વચ્ચે માથાકૂટ હાલતી હતી, આપ બધા જાણો છો, ડખા થયા. અને ડખા તો ઘણા સમયથી હાલતા હતા, પણ પછી શું થયું કે ડેપ્યુટી સીએમ સચિન પાયલોટ સાહેબ થી રહેવાનું નહીં અને એને શું કર્યું, એ ભાગી ગયા, એના એમએલએ લઈને ભાગી ગયા. એ ગયા, અમારે એમએલએ અલગ અને મારે તમારે ભેગું જોડાવું નથી, ભાગી ગયા. એટલે પ્રશ્ન થયો કે હવે શું કરવું. સમજો મિત્રો, આ ના ઇસ્યુ શું છે, અહીંયાથી હું તમને સારું કરાવું, મુખ્ય મુદ્દો અલગ છે. હવે સીએમ લઈને ભાગી ગયા અને પછી કીધું ડખો થઈ ગયો ને એને ખબર પડી કે ભાઈ ગેહલોત સાહેબને તો ખબર પડી સીએમ સાહેબને આ ભાગી ગયો છે. એને શું કર્યું, એને તાત્કાલિક મીટિંગ બોલે કે મીટિંગની અંદર બધા હાજર રહેજો. સચિન પાયલોટે ના પાડી ડેપ્યુટી સીએમએ કે હું અને મારા ભેગા સાથી એમએલએ અમે મીટિંગમાં હાજર રહેશું નહીં, જેને વીપ કહેવાય, વીપ એટલે મોનિટર છે જે સલાહ સૂચન આપવાનું કામ કરે. હવે વીપના ઓર્ડરને અનાદર કર્યો એટલે હવે પ્રશ્ન શું થયો ખબર છે મિત્રો, એટલા માટે થઈ અને રાજસ્થાન સરકારે કોને કીધું? તો કે રાજ્યપાલને જાહેરાત કરી, એને રાજસ્થાન સરકારે સરકારને એ ભલામણ કરી. શું કરી એ કે ભાઈ તમે છે ને આ લોકોને ડિસ્ક્વોલિફાય કરો. હવે ડિસ્ક્વોલિફાય કેમ થાય એ તો મિત્રો આપણે આગળ પર એન્ટી ડિફેક્શન લો માં ભણી ગયા હતા કે ક્યારે એમએલએ ને ડિસ્ક્વોલિફાય કરી શકો. અને સચિન પાયલોટ સુપ્રીમમાં ગયા, એને કીધું કે અમને ડિસ્ક્વોલિફાય કઈ રીતે કરી શકો.
મિટિંગમાં હાજર રહેવું ન રહેવું અમારો પર્સનલ પ્રોબ્લેમ છે, અમને ડિસ્ક્વોલિફાય કરી શકાતા નથી. સુપ્રીમે કીધું વાતે સાચી છે, આને કઈ એવું કરેલું હોય પાર્ટી છોડી દે, રાજીનામું આપે, બીજી પાર્ટીમાં જાય તો થાય. એન્ટી ડિફેક્શન લો આપ જાણો છો, આપણે એની ચર્ચા નથી કરતા, ઘણી વખત વાત થઈ ગઈ છે. હવે પ્રશ્ન શું થયો એ કે તો શું કરવું. હવે મુદ્દો આવે છે મિત્રો કે આ બધું સંઘર્ષ હાલતો હતો, રામાયણ હાલતી હતી, માથાકૂટ હાલતી હતી, અને એવાની વચ્ચે ગેહલોત સાહેબ જે છે એ પોતાના એમએલએ ને લઈને ફાઈવ સ્ટાર હોટલમાં આવી ગયા છે. આપણે બધાને ખબર છે પેલો વ્યક્તિ સચિન પાયલોટે અમુક એમએલએ પોતાની પાસે રાખ્યા છે, એટલે આ બધું હાલે છે. હવે પરિસ્થિતિ એવી થઈ કે અત્યારે સીએમ જે છે એ ગેહલોત સાહેબ ને ખબર છે કે અમારી પાસે સ્પષ્ટ બહુમતી છે. સમજો, ગેહલોત સાહેબ ને ખબર છે કે અમારી પાસે સ્પષ્ટ બહુમતી છે, એટલે એને શું કીધું મિત્રો, તો કે ગેહલોત સાહેબે કીધું કે ભાઈ તમે અમને વિધાનસભાનું સત્ર બોલાવવાની મંજૂરી આપો. સમજો મિત્રો, એને વિધાનસભાનું સત્ર બોલાવવા માટે આ પ્રશ્ન હવે શરૂ થયો. વિધાનસભાનું સત્ર બોલાવવું છે અને ઈ બોલાવવા માટે એને કોની પાસે મંજૂરી માંગી, તો કે રાજ્યપાલ પાસે, એને ગવર્નર પાસે મંજૂરી માંગી કે અમને વિધાનસભાનું સત્ર બોલાવવા દો. અને સત્ર બોલાવવા દો એટલે અમે આ ફ્લોર ટેસ્ટિંગ વેસ્ટિંગ કરી નાખી બહુમતી સાબિત કરી દે કે અમારી, ભલે સચિન પાયલોટ ભલે એમએલએ ને લઈ ગયા પણ અમારી સરકાર પાસે બહુમતી છે, અમને તમે સત્ર બોલાવવા આપો. હવે પ્રશ્ન એ થયો મિત્રો કે રાજ્યપાલે આ સત્ર બોલાવવાની ના પાડી દીધી, એને પરમિશન નો આપી, અને એને પરમિશન નો આપીને ત્યાંથી ઇસ્યુ ઉભો થયો. શું ઇસ્યુ ઉભો થયો સમજો મિત્રો, અહીંયાથી બંધારણ ઉભું થાય છે. આ ઇસ્યુ તો પોલિટિકલ હતો, આ પોલિટિક્સ માંથી હવે પોલિટી ઉભું થયું. અને શું કે ભાઈ બંધારણ મુજબ રાજ્યપાલ ખરેખર ના પાડી શકે, સત્ર બોલાવવાની ના પાડવાનો અધિકાર રાજ્યપાલ પાસે છે કે કેમ એના માટે થઈ, અને તમારે રાજ્યપાલના પાવર જોવા પડે. ગવર્નર પાસે શું પાવર છે, તો બે વસ્તુ અગત્યની છે મિત્રો સમજો. એક તો શું છે કે બંધારણની આર્ટિકલ 163, બહુ ટૂંકમાં વાત કરું છું મિત્રો, ઇસ્યુ સમજવાનો છે આપણે. મારે રાજ્યપાલ નથી ભણાવ, રાજ્યપાલ માટે તમે કહેશો તો એક સ્પેશિયલ સેશન લઈ લેશું, પણ અત્યારે રાજ્યપાલ જે છે ને એને આર્ટિકલ 163 મુજબ જે પોતાના વિવેકાધીન અધિકાર મળે છે, શું મળે છે, વિવેકાધિકાર મળે છે કે પોતાના વિવેકાધિકાર, અને વિવેકાધિકાર શું છે તો કે એની અંદર શું કરશે, તો કે વિવેકાધિકાર જે છે એ અંતર્ગત કોઈ પણ રાજ્યપાલ જે છે એ પોતાની વિવેક બુદ્ધિ નો ઉપયોગ કરી અને ડિસિઝન લઈ શકશે, પણ કઈ બાબતમાં ડિસિઝન લઈ શકશે એ પણ ક્લિયર છે મિત્રો, કે કોઈ પક્ષમાં બહુમતી ન થતી હોય, અને બહુમતી ન થતી હોય તો પોતાની વિવેકથી ચીફ મિનિસ્ટર પસંદ કરવો હોય એના માટેનો નિર્ણય લઈ શકે છે. ઘણી વખત બહુમતી સાબિત કરવા માટે કેટલો સમય આપવો કેટલો સમય નો આપવો એ બધું નક્કી કરી શકે છે, પણ એક વસ્તુ તો ક્લિયર છે મિત્રો કે આ વિવેકાધિકાર છે એ ઉપરાંત એને શું કામ કરવાનું. તો ખાસ યાદ રાખજો, આ જ આર્ટિકલમાં એવું કીધું છે કે સીએમ અને મંત્રી પરિષદ, સીએમ અને મંત્રી પરિષદની સૂચના મુજબ કામ કરવાનું છે. શું કામ કરવાનું છે, સીએમ અને મંત્રી પરિષદની સૂચના મુજબ જ એને કામગીરી કરવાની છે. ડખો અહીંથી થયો. હવે આ લોકો એવું કહે છે કે ભાઈ સીએમ કહે છે, મંત્રી પરિષદ કહે છે કે તમે વિધાનસભાનું સત્ર બોલાવો, તો સાહેબ તમે કા ના પાડો છો, તમારી પાસે આવો અધિકાર જ નથી કે તમે અમને ના પાડી શકો. હવે પ્રશ્ન થાય કે સાહેબ આ કદાચ એવું વિચારે છે, શું વિચારે છે, અને એના મગજમાં હું તમે ખાલી છેલ્લે બધા મુદ્દા નિષ્કર્ષ પર આવશું, પણ કદાચ એવું છે રાજ્યપાલના મગજમાં આર્ટિકલ 174 છે. કઈ છે આર્ટિકલ 174, એને હું મિત્રો વ્યવસ્થિત લખું છું. આ આર્ટિકલ જે લખું છું એ ખાલી સમજો, આર્ટિકલ 174 શું કહે છે કે ગવર્નર સેલ, સમજો આને ઇંગ્લિશમાં લખું છું, સમજાઈ જશે તો ચિંતા જ નથી. ગવર્નર સેલ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ સમન, ફ્રોમ
टाइम टू टाइम आखे आखू लखू जो समझो, टाइम टू टाइम फ्रॉम टाइम टू टाइम समन द हाउस, टाइम टू टाइम समन द हाउस, टाइम टू टाइम समन द हाउस एट सच टाइम एंड प्लेस, समझो, एट सच टाइम एंड प्लेस, एट सच टाइम एंड प्लेस एज ही द थिंक फिट, एज ही द थिंक्स फिट। હવે આ શબ્દ છે મિત્રો, આટલું જો સમજાઈ જાય તો ચિંતા નથી, શું કહેવા માંગે છે કે ગવર્નર સેલ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ સમન ધ હાઉસ, ગવર્નર જે છે એ સમયાંતરે સત્ર બોલાવી શકે છે, આટલું તો ક્લિયર, પણ ક્યારે? એઝ સચ ટાઈમ એન્ડ પ્લેસ એઝ હી થિંક ફિટ, જ્યારે એને યોગ્ય લાગે, એને વાજબી લાગે ત્યારે એ બોલાવી શકે છે, આવું બંધારણની આર્ટિકલમાં છે, એટલે મગજમાં એવું છે, ગવર્નરના મગજમાં આવું છે કે આ વસ્તુને ધ્યાનમાં રાખી અને હું ડીલે કરી શકું। હવે પ્રશ્ન અહીંયા ઉભો થાય કે આના અનુસંધાને સુપ્રીમ કોર્ટના કેસના ચુકાદા ભારતની અંદર આવેલા જે છે એ પણ અગત્યના છે, અને આ વસ્તુ પાછી લાગુ ક્યારે પડે। હવે એ જ ક્લિયર નથી થતું કે સીએમ અને મંત્રી પરિષદની સૂચના મુજબ કામ કરી શકે, અને એમ પણ લખેલું છે કે સીએમ અને મંત્રી પરિષદ સૂચના આપે અથવા એ લોકો કહે ત્યારે ગવર્નર જે છે એ રાજ્યપાલ સદનનું સત્ર બોલાવવા માટે ના નો પાડી શકે। હવે એક બાજુ કલમ આ કહે છે અને એક બાજુ આ કહે છે, બેના ડખા અહીંયા જ થયા છે કે આ કઈ સાચું શું છે, બંને દ્રષ્ટિકોણથી જુઓ તો તમને લાગે કે સાહેબ આમાં સાચું તો બેમાં છે, પણ એક વસ્તુ છે કે જ્યારે, હા એક બાબત છે કે રાજ્યપાલ ક્યારે આવું સત્ર બોલાવવાની ના પાડી શકે, તો કે જ્યારે એને એવી શંકા હોય, સમજો, એને કોઈ સોર્સ રિસોર્સ દ્વારા માહિતી મળી ગઈ હોય અને એને શંકા હોય કે જે તે સરકાર છે એની પાસે અત્યારે બહુમત નથી, એની પાસે બહુમતી નથી, એવું જ્યારે રાજ્યપાલને શંકા હોય ત્યારે એ ના પાડી શકે, સમજો, ત્યારે એ ના પાડી શકે, પણ બહુમતી નથી એ ખબર કેમ પડે યાર, વળી પાછો શંકાનો કીડો ઉદભવે કે સે બહુમતી નથી, ઈ ખબર કેમ પડે કે બહુમતી નથી, અને ગેહલોત સરકારે તો કહી દીધું છે કે અમારી પાસે બહુમતી છે, સાબિત કરવા જ સત્ર બોલાવું છે, અમારે સાબિત કરવા જ સત્ર બોલાવવું છે, એટલે તમે બોલાવા આપો। અને એના માટે મિત્રો 2016 ની અંદર સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપેલો છે, 2016 ની અંદર બે ત્રણ ચુકાદા હતા, ઉત્તરાખંડ નો પણ હતો અને અરુણાચલ પ્રદેશ નો પણ હતો, આ બંને ની અંદર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કીધેલું છે કે ચીફ મિનિસ્ટર અને મંત્રી પરિષદ કહે તો કોઈ પણ સંજોગોમાં ગવર્નર જે છે એ સત્ર બોલાવવાની ના નહીં પાડી શકે, એને હા પાડવી જ પડે। હવે અત્યારે લોચો ઈ છે કે જે છે તે પોલિટિકલ પ્રેશર જે હોય તે આપ બધા જાણો છો કે ગવર્નરની નિમણૂક જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા થાય, કેન્દ્રમાં બીજેપીની સરકાર છે અને રાજસ્થાનમાં કોંગ્રેસ છે, ટસલ થવાના જ છે, પછીનો પ્રશ્ન છે એમાં નથી પડતા, પણ મેઇન વસ્તુ એ છે કે જો રાજ્યપાલ ના પાડે, હવે રાજ્યપાલે પછી રાજી તો થયા પણ એને પાછું શું કીધું કર, હવે બાનું એ આપે છે કે ભાઈ કોવિડની મહામારી છે, સંસદની અંદર 200 સીટો છે, બધા જાણો જોઈએ, 200 જણાને બેસાડવા, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું અને ઘણા લોકો ઘરે હોય બહાર હોય, તો હવે એક કામ કરી એને 21 દિવસની નોટિસ આપીને બોલાવી, તાત્કાલિક નહીં પણ ક્યારે 21 દિવસની નોટિસ આપીને બોલાવીએ કે એની પાસે આ શબ્દ છે, કયો, સચ ટાઈમ એન્ડ પ્લેસ એઝ હી થિંક ફિટ, એને જે સમય એને સરળ અગત્યનું લાગે એ કોવિડની મહામારીનું બાનું કાઢેલું છે, પરંતુ મિત્રો રિયાલિટી એ છે કે કોઈ પણ સંજોગોમાં આ ક્યારે આ જો અને તો જેવું છે।
અત્યારે જો અને તો જેવું છે, બહુમતી ન હોય, બહુમતી નથી એવી શંકા હોય તો જ ગવર્નર ના પાડી શકે છે, અધરવાઇઝ નહીં, સુપ્રીમ કોર્ટે પણ કીધું છે. એટલે હવે થશે શું મિત્રો, કે હવે આ આર્ટિકલ 163 અને આર્ટિકલ 174 એક લાઇમલાઇટમાં આવશે, પણ હવે રાજસ્થાન સરકાર જે છે એ સુપ્રીમમાં જશે અને સુપ્રીમ વાળા ગવર્નરને કહેશે કે ભાઈ તમને આવો અધિકાર નથી, તમે સંસદનું સત્ર બોલાવા દો. ટૂંક સમયમાં સંસદનું સત્ર બોલાવાશે ખરું. આ મુખ્ય વાતનો નિષ્કર્ષ છે મિત્રો, આમાં બીજું કઈ છે નહીં. પોલિટિકલી આને ન લેતા આપણે માત્ર અને માત્ર બંધારણના પોઈન્ટ ઓફ વ્યૂથી શું અગત્યનું છે એ ધ્યાનમાં રાખવાનું છે. નીચે મિત્રો, એટલે સેન્ટેન્સ વાળા પ્રશ્ન આવે ને, તમારે ખબર છે તમને, સેન્ટેન્સ વાળા પ્રશ્ન આવે તો આમાંથી વાક્ય બને, આમાંથી વાક્ય બને કે જ્યારે બહુમતી હોય ત્યારે માનવું પડે ગવર્નરે કે બહુમતી ન હોય ત્યારે માનવું પડે. આવા ઘણા બધા શબ્દ આવશે આર્ટિકલ 174 અને આર્ટિકલ 163 માટેના. એના માટે તૈયાર રહેજો મિત્રો. આમ તો આ એજ્યુકેશન પોલિસીની માથાકૂટ તો રહી જશે, કઈ વાંધો નહીં, નેક્સ્ટ સેશનની અંદર ચર્ચા કરશું. આજના સેશનને આપણે અહીંયા અટકાવી દઈએ છીએ, ત્યાં સુધી રજા આપશો મિત્રો. ફરી પાછા આવતીકાલે નવા સેશન નવા મુદ્દા સાથે આપણે હાજર થઈ જશું. આપ લોકોનો દિવસ શુભ રહે મિત્રો. આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. છેલ્લે જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.